મેઘરજના ઇપલોડા ગામે હેલ્થ એન્ડ વેલનેસ કર્મચારીઓના અભાવે સેન્ટરને ખંભાતી તાળા. મેઘરજ તાલુકાના ઇપલોડા ગામે 7 વર્ષ અગાઉ બનાવેલ આયુષ્યમાન ભારત યોજના હેઠળ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કોરોના કાળમાં રોજ ખંભાથી તારું લાગેલું જોઈ ગ્રામજનો રોષે ભરાયા છે. ઇપલોડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં ઘરે ઘરે તાવ, ઉધરસ તેમજ ખાંસીના દર્દીઓ જોવા મળી રહ્યા છે. નાના મોટા ક્લિનિકોના કમ્પાઉન્ડર તેમજ DHMS ડોક્ટરો હાલ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે. ડોક્ટરો પ્રાથમિક સારવાર આપી રહ્યા છે, પરંતુ ઇપલોડા ગામમાં બનાવેલ આયુષ્યમાન યોજના હેઠળનું હેલ્થ સેન્ટર ન ખુલતા લોકોને કોરોના મહામારીમાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આસપાસના વિસ્તારના લોકો લાચાર બની પોતાની જિંદગી જોખમના મુકાય એ સ્થાનિક ખાનગી ડોક્ટરો પાસેથી સારવાર લઈ રહ્યા છે. ગામમાં હેલ્થ સેન્ટર હોવા છતાં તંત્રની લાલ્યાવારીને લઈને વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી સેવાનો લાભ નથી મળી રહ્યો, ત્યારે વહીવટીતંત્ર દ્વારા ઇપલોડા ગામે તાત્કાલિક દવાખાનામાં સ્ટાફ મૂકવા વિસ્તારના લોકોની માંગ ઉઠી છે. જયદીપ પાટિયા, ZSTV. હું ઇપલોડા ગામનો ખાસ સદસ્ય છું. તો અમારા ગામની અંદર દવાખાનું બનાવવા હોવા છતાં કોઈ ડૉક્ટરની કે કોઈ વ્યવસ્થા છે નહીં, અને લોકો બીમાર છે ને 1 મહિનાથી આ દવાખાનું બંધ છે. તો આનો જે તે પણ કરી અને કાયદેસર કરીને કોઈ પણ લોકોને દવાની વ્યવસ્થા થાય અને સેવા મળે એવું કોઈ પણ કાર્ય કરવું એવી મારી નમ્ર વિનંતી છે.